હેલો મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે ઇન્સ્ટન્ટ નાનની રેસીપી જેમાં આપણે ત્રણ ટાઈપની નાન બનાવીશું પ્લેન નાન બટર નાન અને ગાર્લિક નાન બનાવીશું જેને તમે માત્ર અડધી કલાકમાં બનાવવાનું શરૂ કરી શકો છો આના માટે કોઈ પણ લોટમાં આથો લાવવાની બિલકુલ જરૂર નથી અને આમાં આપણે બિલકુલ બેકિંગ પાવડર બેકિંગ સોડા ઈસ્ટ કે ઓવન વગર બનાવીશું અને આમાં આપણે કોઈ પણ દહીં કે આથો લેવાની બિલકુલ જરૂર નથી માત્ર અડધી કલાકમાં તમે બનાવવાનું શરૂ કરી શકો છો અને આપણે સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપી તૈયાર કરીશું તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો જો તમને આ રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં આ નાનને તમે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો તો ચાલો આ રેસીપી જોઈ લઈએ તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો તો સૌ પ્રથમ આપણે લોટ બાંધી લઈશું તેના માટે એક બાઉલમાં આપણે મેંદો લઈ લઈશું અહીંયા હું પાંચ વ્યક્તિઓ માટે નાન બનાવી રહી છું તો મેં અહીંયા 500 ગ્રામ મેંદો લઈ લીધો છે જેનાથી આપણી 15 નાન મીડિયમ સાઇઝની બનીને તૈયાર થઈ જાય છે તમારે જેટલી નાન બનાવી હોય એ પ્રમાણે તમે લોટ વધારે કે ઓછો કરી શકો છો તો લોટને સરસ રીતે ચાળીને જ લેવાનો છે તો અહીંયા મેં લોટને ચાળીને તૈયાર કરી લીધો હતો તો અહીંયા મેં 500 ગ્રામ મેંદો લઈ લીધો છે તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા બાદ આપણે એમાં ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી આપણો નાનનું જે ઉપરનું લેયર હોય છે એકદમ ક્રિસ્પી અને બ્રાઉન બને છે તો ખાંડ જરૂરથી એડ કરજો એનાથી આપણો ટેસ્ટ પણ સરસ લાગે છે નાનનું તો એમાં મેં 2 ચમચી ખાંડ એડ કરી દીધી છે હવે ત્યારબાદ આમાં આપણે બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો અહીંયા આપણે 1 ચમચી ઇનોનો ઉપયોગ કરીશું જે રેગ્યુલર બ્લુ પેકેટ આવે છે એ 1 ચમચી ઇનો લઈ લેવાનો છે અહીંયા આપણે ઈસ્ટ કે દહીંનો પણ ઉપયોગ નથી કરવાના માત્ર એનો એડ કરવાથી આપણા નાન એકદમ સરસ બની જાય છે હવે ત્યારબાદ 4 નાની ચમચી તેલ એડ કરીશું મોણ માટે હવે અહીંયા આપણે બધી સામગ્રી એડ થઈ ગઈ છે અહીંયા આપણે બિલકુલ કોઈ બીજી સામગ્રી એડ કરવાની જરૂર નથી હવે અહીંયા આપણે આ લોટ ગરમ દૂધથી બાંધીશું તો જેનાથી આપણો લોટ એકદમ સરસ રીતે આથો આવી જાય છે એનો અને ગરમ દૂધથી નાનના લોટમાં જલ્દીથી આથો આવી જાય છે તો એના માટે આપણે 2-3 કલાક રાહ જોવાની જરૂર નથી પડતી તો અહીંયા આપણે હુંફાળું ગરમ દૂધ લઈ લેવાનું છે જેટલું તમે હાથેથી સહન કરી શકો એટલું આપણે ગરમ દૂધ લઈ લેવાનું છે અહીંયા મેં 1 કપ જેટલું ગરમ હુંફાળું દૂધ લીધું છે તો એ થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એક સાથે બધું એડ નથી કરવાનું નહીંતર આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે જે રીતે આપણે રોટલીનો લોટ રાખતા હોય છે એનાથી થોડો ઢીલો રાખવાનો છે વધારે પડતો ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું તો અહીંયા મેં બધું 1 કપ જેટલું દૂધ એડ કરી દીધું છે તો હવે આ લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું જો તમને જરૂર લાગે તો ઉપરથી તમે પાણી એડ કરી શકો છો તો હવે આ લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા લોટ મને થોડો હજી કોરો લાગે છે તો અહીંયા હું ઉપરથી પ્લેન પાણી હોય એ એડ કરી દઈશ તો અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી લઈ લીધું છે તો એ એડ કરી દઈશ તમને જેટલું જરૂર લાગે એટલું તમે ઉપરથી પાણી એડ કરી શકો છો હવે આ લોટને સરસ રીતે મસળી લઈશું અને ભેગો કરી લઈશું આ લોટને રોટલીના લોટ કરતાં થોડો ઢીલો રાખવાનો હોય છે તો આ રીતનો આપણો લોટ તૈયાર થવો જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો મેં લોટ રાખ્યો છે તો હવે એને થોડું તેલ એડ કરીને આપણે મસળી લઈશું તો અહીંયા મેં 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે તો આ લોટને હવે 1 મિનિટ માટે સરસ રીતે મસળી લઈશું અને સરસ લોટને ચીકણો કરી લઈશું હવે આ લોટને સરસ રીતે મસળી લીધો છે તો આ રીતે હાથોની મદદથી આપણે અંદરની સાઈડ આ રીતે લોટને દબાવી દઈશું અને બાઉલમાં રાખીને આપણે ઉપરથી તેલ લગાડી દઈશું જેથી કરીને આપણો લોટ ઉપરથી સુકાઈ ના જાય તો આ રીતે ઉપરથી તેલ લગાડી દઈશું અને હવે આ લોટને ઢાંકણ ઢાંકીને આપણે 1/2 કલાક માટે રેસ્ટ આપી દઈશું અહીંયા આપણે આ લોટને વધારે પડતો રાખવાની જરૂર નથી તમે જોઈ શકો છો કે આંગળીની મદદથી તમે આ રીતે દબાવો તો લોટ ઉપર આસાનીથી આવી જાય છે એનો મતલબ કે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે તો હવે આને ઢાંકણ ઢાંકીને 1/2 કલાક માટે રેસ્ટ આપીશું જો તમારે જલ્દી હોય તો તમે 10-15 મિનિટ માટે પણ રાખી શકો છો તો હવે 1/2 કલાક થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયો છે તો આ લોટને આપણે 2-3 કલાક માટે આથો લાવવાની બિલકુલ જરૂર નથી તમે જોઈ શકો છો કે સરસ રીતે જાળી પડી જઈ છે
અને આ રીતે આંગળીની મદદથી તમે ચેક કરો તો આપણો લોટ આ રીતે ઉપર આવવો જોઈએ. તો એનો મતલબ કે આપનો લોટમાં સરસ રીતે આથો આવી ગયો છે. તો એને હવે આ રીતે મસળી લઈશું. થોડું આ રીતે હાથોમાં તેલ લગાડીને મસળી લેવાનો છે જેથી કરીને આપણો લોટ એકદમ સરસ ચીકણો તૈયાર થઈ જાય. તો આ રીતે આંગળીની મદદથી લોટને મસળી લઈશું. હવે આ લોટમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું. તો અહીંયા તમારે જેવડી નાન બનાવી એ પ્રમાણેના તમે લુવા બનાવી શકો છો. અહીંયા મેં લીંબુની સાઈઝના આ રીતે લુવા તૈયાર કરી લઈશ. આ રીતના મીડિયમ સાઈઝની તમે નાન બનાવશો તો તમારી 15 નાન બનીને તૈયાર થઈ જશે, અને જો નાની નાન બનાવશો તો 20 નાન બનીને તૈયાર થઈ જઈ શકે છે. તો આ રીતે લોટને સરસ રીતે મસળીને અંદરની સાઈડ આ રીતે દબાવી દઈશું. તો આ રીતે બે હથળિયાની મદદથી અંદરની સાઈડ દબાવીને આ રીતે આપણે લુવા તૈયાર કરી લઈશું. આ રીતે એક સરખા લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો હવે આપણે નાન બનાવવાનું શરૂ કરી દઈએ. તો આ રીતે પાટલી ઉપર થોડો કોરો લોટ ભભરાવી દઈશું અને લુવામાંથી આપણે રોટલી વણી લઈશું. અહીંયા હું લંબગોળ શેપમાં નાન બનાવી રહી છું. જો તમે ગોળ શેપમાં બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો. તો હવે આ રોટલીને આપણે લંબગોળ શેપ આપી દઈશું. તો આપણે અહીંયા નાન બનીને તૈયાર થઈ ગઈ છે. તો સૌપ્રથમ આપણે બટર નાન બનાવીશું. તો અહીંયા બટર નાનમાં આપણે ઉપરથી તલ અને ધાણા જ લગાવવાના હોય છે. આ રીતે આપણે જે રીતે પરાઠું રાખતા હોય છે એ રીતનું આપણે જાડી રોટલી રાખવાની છે, એકદમ પતલી નથી કરવાની. તો આ રીતે આપણે નાન બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ઉપરથી આપણે તલ અને ધાણા ભભરાવી દઈશું. આ રીતે પ્લેન બટર નાનમાં ધાણા અને તલ જ હોય છે. તો પાછું ફરીથી વણી લઈશું થોડી વાર માટે જેથી કરીને તલ અને ધાણા સરસ રીતે ચોટી જાય નાન સાથે. તો અહીંયા આપણી આ બટર નાન બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે બાદમાં આપણે એને શેકી લઈશું, અત્યારે સાઈડમાં રાખી દઈશું અને આપણે બીજી ગાર્લિક નાન બનાવી લઈએ. તો ગાર્લિક નાન બનાવવા માટે પણ સેમ પ્રોસેસથી આપણે લંબગોળ શેપમાં નાન બનાવી લઈશું અને એની ઉપર થોડું આ રીતે તેલ લગાવી દઈશું જેથી કરીને લસણ તેની સાથે સરસ રીતે ચોંટી જાય. તો આ રીતે પહેલાં તલ ભભરાવી લઈશું અને ત્યારબાદ આપણે લસણ એડ કરીશું. તમને અહીંયા જેટલું લસણ પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલું લસણ એડ કર્યું છે અને ત્યારબાદ લીલા ધાણા એડ કરીશું. હવે આ બધું એડ કર્યા બાદ થોડી વાર માટે આ રીતે દબાવી લઈશું વેલણની મદદથી જેથી કરીને સરસ રીતે બધું ચોંટી જાય. તો આ રીતે આપણે ગાર્લિક નાન પણ બનીને તૈયાર થઈ જાય છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે આ રીતની ગાર્લિક નાન પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને પણ સાઈડમાં રાખી દઈશું અને બાદમાં આપણે શેકી લઈશું. હવે આપણે પ્લેન લચ્છા નાન બનાવીશું. તો એના માટે પણ રોટલી વણી લઈશું. તો અહીંયા આ રીતની મેં મોટી સાઈઝની રોટલી વણીને તૈયાર કરી લીધી છે. જે રીતે આપણે પાતળી રોટલી વણીએ છીએ એવી જ રીતે વણી લેવાની છે. હવે એની ઉપર આપણે તેલ લગાવી દઈશું. બધી બાજુ સરસ રીતે આ રીતે તેલ લગાડી દેવાનું છે અને ત્યારબાદ આપણે સૂકો મેંદો ડસ્ટ કરીશું જેનાથી આપણા નાનમાં સરસ રીતે લેયર બને છે અને લચ્છા પડે છે. હવે આ રીતે નાનને આપણે આ રીતે ક્રીસ પાડી લઈશું. એકની ઉપર અંદરની સાઈડ આ રીતે દબાવતા જઈશું અને ગોઠવતા જઈશું. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે બનાવી રહી છું. આ રીતે એકની ઉપર એક આપણે અંદરની સાઈડ દબાવીને આપણે બધી રોટલીને આ રીતે ઉપર એકની ઉપર એક લેયર કરી લઈશું અને આ રીતે થોડી વાર ખેંચી લઈશું અને થોડો ખેંચીને આપણે એનો ગુંદલો તૈયાર કરી લઈશું. આ રીતે રાઉન્ડ શેપમાં દબાવી લઈશું અને છેલ્લો છેડો હોય એને આ રીતે નીચે દબાવી દઈશું અને હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરી દઈશું જેથી કરીને આપણા ગોળ નાનનો લોયો તૈયાર થઈ જાય. તો હવે આ ગોળ નાનને પણ આપણે વેલણની મદદથી વણી લઈશું. આ રીતે આપણું લચ્છાવાળું પ્લેન નાન બનીને તૈયાર થઈ જાય છે. તો તમે આ રીતે પણ નાન બનાવી શકો છો. તો હવે આ રીતે આપણે નાન તૈયાર કરી લઈશું. આને પણ આપણે એકદમ પાતળું નથી વણવાનું, થોડું જાડું રહે એ રીતે જ રાખવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણા લેયર સરસ રીતે દેખાઈ આવે છે અને સરસ રીતે આને શેકવાથી એમાં સરસ રીતે લચ્છા બની જશે.
તો આપણે ત્રણેય નાન બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને શેકી લઈશું. તો શેકવા માટે આપણે લોઢાની તવી કે ગમે એ તવી લઈ શકો છો તમે. અહીંયા આપણે નોનસ્ટિક તવીનો ઉપયોગ નથી કરવાનો. હવે આ રીતે એક સાઈડ આપણે પાણી લગાવી દઈશું અને પાણીવાળો ભાગ છે એ આ રીતે લોઢાની તવીમાં ચિપકાવી દેવાનો છે અને જે કિનારીઓ હોય એને આ રીતે આંગળીની મદદથી દબાવી દેવાની છે. અહીંયા આપણે નોનસ્ટિક તવી ઉપર નથી શેકવાની. આ રીતે લોઢાની તવી હોય એની ઉપર જ આ તમે નાન બનાવીને તૈયાર કરી શકો છો, જેથી કરીને સરળતાથી એ ચોટી જાય છે અને એક સેટ થઈ જાય. તો આ રીતે સીધી ગેસ ઉપર જ આ નાનને તૈયાર કરી લઈશું આપણે. આ રીતે થોડી થોડી ફેરવતા જઈશું અને નાનને શેકતા જઈશું. તો નાનને આ રીતે જ બનાવવામાં આવતી હોય છે. તો એક સેટ થઈ જાય એટલે બીજી બાજુ આપણે ગેસ ઉપર સરસ રીતે ફેરવીને તૈયાર કરી લેવાની છે. અને નીચેની સાઈડ તમને જો કાચી લાગે તો આ રીતે દબાવીને તમે લોઢી ઉપર છેડી શકો છો. તો આપણે એકદમ ક્રિસ્પી નાન બનીને તૈયાર થઈ ગઈ છે બંને સાઈડથી. તો આપણે આ લચ્છેદાર નાન બનીને તૈયાર થઈ ગઈ છે. તો એની ઉપર આપણે આ રીતે ઘી લગાવી દઈશું. તમે ચાહો તો બટર પણ લગાવી શકો છો. અને હવે આ રીતે આંગળીઓને હાથની મદદથી આપણે આ રીતે પ્રેસ કરીશું તો આપણા લચ્છા એકદમ બહાર આવી જાય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આંગળીઓને હથેળીની મદદથી આ રીતે નાનને દબાવી દેવાની છે. તો આપણે ચૂરચૂર નાન એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે એના સરસ લેયર બનીને તૈયાર થઈ ગયા છે અને સરસ રીતે લચ્છા પડી ગયા છે. તો આપણે આ લચ્છેદાર નાન બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બટર નાન બનાવી લઈશું. તો એને પણ આ રીતે પલટાવીને બીજી સાઈડ આપણે પાણીવાળો હાથ ફેરવી દઈશું. બધી બાજુ સરસ રીતે પાણી લાગી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી કરીને આપણે નાન સરસ રીતે લોઢી સાથે ચોટી જાય, નહીંતર આપણે નાન લોઢી સાથે ચીપકશે નહીં અને જ્યારે આપણે ગેસ ઉપર પલટાવીશું તો એ ઉખડી જશે. તો આ રીતે સરસ રીતે પાણીવાળો હાથ કરીને કિનારીઓને આ રીતે દબાવી દેવાની છે. તો એક સાઈડ આ રીતે થઈ જાય એટલે આપણે સીધી ગેસ ઉપર શેકવાની છે. તો આ રીતે આ ફોડલા પડી જાય અને બબલ આવી જાય ત્યાં સુધી આપણે એને એક સાઈડ થવા દેવાની છે. ત્યારબાદ આપણે સીધી ગેસ ઉપર જ શેકી લેવાની છે. તો ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. તો આ રીતે ચેક કરતા જઈશું અને આ નાનને આપણે શેકતા જઈશું અને સરસ રીતે બ્રાઉન સ્પોટ આવી જાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો આ રીતે ચેક કરતા જવાનું છે અને તાપ ઉપર આ રીતે લોઢીને ફેરવતા જવાનું છે. તો હવે આપણે બટર નાન બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે સરસ બ્રાઉન કલર આવી ગયો છે. જે આપણે ખાંડ એડ કરી હતી એનાથી આપણા આ ઉપરનો કલર ખૂબ જ સરસ આવે છે. તો નીચેની સાઈડ પણ આપણે થવા દઈશું. તો નીચેની સાઈડ પણ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. તમે જોઈ શકો છો કે જે રીતે હોટલ કે રેસ્ટોરન્ટમાં હોય છે એ રીતે આપણે નાન બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આવી જ રીતે આપણે ગાર્લિક નાનને પણ તૈયાર કરી લઈશું. બધી નાનને શેકવાની પ્રોસેસ સેમ જ હોય છે. તો એને પણ સરસ રીતે હાથોની મદદથી પાણી લગાવી દઈશું. હવે આ રીતે પાણી લગાવ્યા બાદ આપણે એને લોઢી સાથે ચીપકાવી દઈશું અને કિનારીઓને દબાવી દેવાની છે. ગેસની ફ્લેમ અહીંયા આપણે હાઈ જ રાખવાની છે. તો સરસ રીતે આ રીતે ફૂડલા પડી જાય એટલે આપણે સીધી ગેસ ઉપર શેકી લઈશું. આ રીતે ચેક કરતા જવાનું છે અને શીખતા જવાનું છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો આ રીતે આપણે બધી બાજુ ફેરવતા જઈશું અને નાનને શેકી લઈશું. તો આ રીતે આપણે ગાર્લિક નાન પણ બનીને તૈયાર થઈ જાય છે અને નીચેના ભાગને આ રીતે ગેસની ઉપર થવા દઈશું. જ્યાં સુધી નીચેનો ભાગ આપણો સરસ ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી થવા દઈશું અને ત્યારબાદ આપણે આ નાનને કાઢી લઈશું. તો હવે આવી જ રીતે તમે બધી નાન બનાવીને તૈયાર કરી શકો છો અને આ નાનને તમે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો કે સરસ બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આવી જ રીતે મેં ત્રણેય નાનને બનાવીને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે દેખાવામાં જેટલી સુંદર લાગે છે ને એટલી જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. તો આ તમે જોઈ શકો છો કે આપણે લચ્છા નાન પણ સરસ રીતે લેયર બની ગયા છે. તો આપણે આ ત્રણેય નાન બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને તમે મારી ચેનલ ઉપર ઘણા બધા પંજાબી શાકની રેસીપી પણ જોઈ શકો છો. તો તમે આ નાનને
कोई पण पंजाबी सब्जी साथे सर्व करी। वीडियो ने लाइक करवानो भूलता नहीं। धन्यवाद।